ऐप जुओ खबरों 30 सेकंड में डाउनलोड करो तक ऐप डिस्क्रिप्शन पर आपेली लिंक पर हमरा आज क्लिक करो। अमदावाद ना धंधुका मा किशन भरवाड नी हत्या मामले पूरा राज्य मा आ मुद्दो गरमायो छे त्यारे आ केस मा मुख्य बे हत्याराओनी साथे साथे अन्य मौलवीओनी पण धरपकड करवामा आवी छे साथे साथे गुजरात एटीएस ने तेनी तपास सौंपवामा आवी छे जेथी करीने ए जाणी शकाय के शुं आ केस ना तार कोई आतंकी कनेक्शन साथे जोडायेला छे के नहीं। શું છે તમામ વિગત તે જાણીએ આ વિડિયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેજ, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। બનાવની વિગત એવી હતી કે કિશનભાઈએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર મુસ્લિમ સમાજને લગતી પોસ્ટ મૂકી હશે, જેના કારણસર એમના વિરુદ્ધ ફરિયાદ પણ થયેલી હતી, જેઓને પોલીસે એરેસ્ટ કરી હતી, કોર્ટમાં મુકદ્દમો રજૂ કર્યા હતા। એમને જામીન થતાં પછી એમને વારંવાર આવી ધમકીઓ મળતી હતી। દરમિયાન બનાવના દિવસે કે 25 તારીખના રોજ તેઓ ભૌમિકભાઈ સાથે મોટરસાઇકલ ઉપર જતા હતા। દરમિયાન પાછળથી બે એક મોટરસાઇકલ ઉપર બે બિશમો આવ્યા હતા અને એમના ઉપર ફાયરિંગ કરતા તેઓ મરણ ગયેલા હતા। આ તપાસ દરમિયાન ધંધુકા પોલીસે 3 ઇસમોને અરેસ્ટ કરેલા હતા, જેમાં એક મૌલવી પણ હતા। દરમિયાન આ તપાસ વધુ તપાસ અર્થે એટીએસને સોંપવામાં આવતા આજરોજ એમનો હુકમ મળેલ છે અને આ ગુનાની તપાસ અમે સંભાળી આગળની કાર્યવાહી ચાલુ કરેલી છે। પાકિસ્તાનના કનેક્શનની પણ વાતો છે, કયા પ્રકારે તપાસ થશે એ વાત છે, પણ અત્યારે જો અમારી જોડે તપાસનો હુકમ થયેલો છે, આરોપીઓ કબજો સંભાળી અને આરોપીના તપાસના કાગળો સંભાળી લઈએ, એના પછી આપણે આગળની તપાસ જણાવીશું। કઈ કઈ રીતે તપાસ કરાશે, કેવા કેવા પહેલું ઉપર ધ્યાન આપવામાં આવશે? એરેસ્ટ કર્યા પછી આરોપીઓના સ્ટેટમેન્ટ જોઈશું, એમને આ હથિયારો ક્યાંથી લાયા, એમને કોણે આ બાબતે એમને ઉત્સાહ કર્યો હતો, કોણે એમને પ્રેર્યા હતા, એ બધી વિગતો અમે તપાસ કરી છે। ઓનલાઈન એ લોકોના જે પેજ હોય, સોશિયલ મીડિયા હોય, એમાં કનેક્શનો, આ તમામ બાબતોની તપાસ કરી દીધી છે। હા, એ સોશિયલ મીડિયા અમારી પોતાની લેબ જ છે, એટલે જો એમના ફોનમાં સોશિયલ એકાઉન્ટ હશે તો એકાઉન્ટમાં કોની જોડે એક્ટિવ હતા, કોની જોડે વાતચીત કરતા હતા, એ બધી બધા તમામ પાસાઓની તપાસ કરો। મોબાઈલ ડેટાની તપાસ કરો। જમાતમાંથી અયુબ મૌલવીની ધરપકડ કરવામાં આવી છે, એના સાથે શું સાગર નીકળ્યા છે, કેવી રીતે હથિયાર તમને આપવામાં આવશે? ધંધુકા પોલીસની તપાસ દરમિયાન એવું નીકળ્યું છે કે જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ હથિયાર આ મૌલવી અયુબ છે તેમના દ્વારા પૂરું પાડવામાં આવેલું હતું। આટલી તપાસ નીકળેલી છે, હવે એ લોકોએ એરેસ્ટ કરેલા છે મૌલવીને, એમના રિમાન્ડને આ તપાસ અમે સંભાળવાના છીએ। મૌલવીની અમે પૂછપરછ કરીશું, એના ઉપર આગળ શું નીકળે એ વિશે અમે આપને જણાવીશું। એટીએસ કેટલા સભ્યોની ટીમ અને કેટલી ટીમો બનાવીને આ મામલે તપાસ કરશે, કેવા પ્રકારની ટીમો? એટીએસ અત્યારે તો આને ખૂબ ગંભીરતાથી લઈ તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને જરૂર જણાય એટલા અધિકારીઓને અલગ અલગ ટીમો બનાવીને રવાના કરી રહી છે। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ તમામ ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત તક।